સુરત જિલ્લાના બારડોલીમાં કર્મચારીઓ માટે પોસ્ટલ મતદાનની શરૂઆત થઈ હતી. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ફરજ બજાવનારા કર્મચારીઓ માટે બારડોલી તાલુકા પંચાયત ખાતે મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. રવિવારના રોજ નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 28મી તારીખે મતદાન થવાનું છે. એ પહેલાં સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકા ચૂંટણી માટે પોસ્ટલ મતદાન શરૂ કરવામાં આવ્યું છે. ચૂંટણીમાં ફરજ બજાવનારા કર્મચારીઓ મતદાનથી વંચિત ના રહે તે હેતુ સાથે તંત્ર દ્વારા આયોજન કરાયું છે. બારડોલી તાલુકા પંચાયત ખાતે મતદાન કેન્દ્ર બનાવાયું છે. તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી માટે હાલ કર્મચારીઓ દ્વારા મતદાન કરવાનું શરૂ થયું છે. પોસ્ટલ મતદાનની વાત કરીએ તો બારડોલી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કચેરી દ્વારા 401 પોસ્ટલ બેલેટ કરવામાં આવ્યા છે, જેનું આજે મતદાન થનાર છે. જિજ્ઞા પરમાર, મામલતદાર બારડોલી, તાલુકા પંચાયતની આરઓ તરીકે ફરજ બજાવું છું. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જે આગામી ચૂંટણીઓ 28 તારીખે થનાર છે, એમાં જે ચૂંટણી ફરજ પરનો સ્ટાફ છે મતદાનથી વંચિત ના રહી જાય એના માટે આજે ફેસિલિટેશન સેન્ટર ઊભું કરવામાં આવેલ છે. બારડોલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાંથી 401 જેટલા કર્મચારીઓ ફરજ નિભાવવાના છે, એટલે આપણે 401 પોસ્ટલ બેલેટ ઇસ્યુ કરેલ છે. એમાંથી એ ટપાલથી પણ મોકલાવી શકે, પરંતુ એમને અગવડ ના પડે એના માટે આજે આપણે અહીંયા ફેસિલિટેશન સેન્ટર સવારે 9 વાગ્યાથી ચાલુ છે અને પોલીસ જવાનો તથા ફરજ પરના સ્ટાફ આજે વોટિંગ કરી રહ્યા છે. પણ તાલુકામાં કેટલા બૂથ ઉપર મતદાન થવાનું છે, કેટલા સંવેદનશીલ બૂથ આપણે નક્કી કર્યા? તાલુકા પંચાયતની ટોટલ 22 સીટ છે. એ 22 સીટ પૈકી એક બિનહરીફ થઈ છે, એટલે આપણે 21 સીટ માટે વોટિંગ થશે 134 બૂથો પર, અને આપણી જિલ્લા પંચાયતની જે 5 સીટ છે એમાં 140 બૂથ પર વોટિંગ થશે. રવિવારના રોજ બારડોલીમાં પણ તાલુકા પંચાયતની 21 બેઠક અને જિલ્લા પંચાયતની 5 બેઠક માટે મતદાન થવાનું છે. 276 બૂથ ઉપર આ મતદાન થશે. યાસિર કાગજી, જીટેન્ડ ન્યૂઝ, બારડોલી.